નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે દક્ષિણ એશિયાના એક સંગઠન, જે દક્ષિણ એશિયાનું સૌથી મોટું સંગઠન કહેવાય છે, તેની આપણે વાત કરવાના છીએ. આ સંગઠનનું નામ છે આશિયાન, એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ, જે દક્ષિણ એશિયા ખંડના જે દેશો છે તેમનું એક સંગઠન કે જેના દ્વારા તે 10 દેશો તે અંતર સરકારની જે કોઓપરેશન છે કે તે લોકો એકબીજાને આયાત નિકાસમાં મદદ કરી શકે, એક ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ થઈ શકે અને ઇકોનોમિક અર્થતંત્ર રિલેટેડ કોઈ પણ વસ્તુ હોય તો તે આ બધા દેશો દ્વારા સોલ્વ થઈ શકે, આ માટેનું એક આ સંગઠન છે કે જે દક્ષિણ એશિયાના જે અત્યારે 10 દેશો છે જે તેમાં ભાગ લે છે અને તેના સદસ્યો છે. તો આપણે આની તે સામાન્ય માહિતીઓ આ વિડીયોમાં મેળવશું. આ જે આશિયાન જે સંગઠન છે તે 8 ઓગસ્ટ 1967 દિવસે બનાવવામાં આવ્યું હતું 5 દેશો દ્વારા. તે 5 દેશોમાં ઇન્ડોનેશિયા, મલેશિયા, સિંગાપુર, ફિલિપાઈન્સ અને થાઈલેન્ડ, આ 5 દેશોનો સમાવેશ થાય છે. આ 5 દેશો દ્વારા આ દિવસે આ સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી. પછીથી બીજા 5 દેશો પણ આ સંગઠનમાં જોડાયા, જેમનું નામ છે બ્રુનઈ, કંબોડિયા, લાઓસ, વિયેટનામ અને મ્યાનમાર. તો આ 5 દેશોના જોડાવાથી આ સંગઠન તે 10 દેશોનું થઈ ગયું અને તે એવા નાના નાના દેશો છે દક્ષિણ એશિયાના કે જેનું અર્થતંત્ર બહુ જ નાનું છે અને તેમની પાસે અમુક જ એવા રિસોર્સિસ છે થોડા ઘણા કે તે આયાત નિકાસ કરી શકે અને તેના દ્વારા તેનું અર્થતંત્ર ચાલી શકે. તો આ બધા દેશો એકબીજાને મદદ કરે અને તે એક સંગઠન દ્વારા જોડાય તે માટે આ સંગઠનની રચના કરવામાં આવી હતી. આ સંગઠનનો એક મોટો પણ છે, એક ધ્યેય પણ છે, જે એમ સૂચવે છે, વન વિઝન, વન આઈડેન્ટિટી, વન કમ્યુનિટી, એક દ્રષ્ટિકોણ, એક ઓળખ, એક સમુદાય. આ આશિયાન જે સંગઠન છે તે આની પહેલા 1961 એક સંગઠન આવુંનું નિર્માણ થયું હતું કે જેનું આ એક્સટેન્શન ગણવામાં આવે છે. જે 1961 જે સંગઠન રચાણું હતું તેનું નામ હતું એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયા. આનું એક એક્સટેન્શન થઈ અને આશિયાન જે સંગઠન છે તે બહાર આવ્યું છે 1967. આ આશિયાન જે સંગઠન છે તે દુનિયાનો 3% લેન્ડ એરિયા કવર કરે છે. એટલે જે આ બધા દેશો છે તેનો જો લેન્ડ એરિયાનો સરવાળો કરવામાં આવે તો તે દુનિયાના 3% લેન્ડ એરિયા થયો, જે 4.4 square million kilometers છે. પછી જો વસ્તી પ્રમાણે આપણે વાત કરીએ તો આ સંગઠન તે દુનિયાની 8.8% વસ્તીને કવર કરે છે. હાલમાં જે દેશો અત્યારે તેમાં એસોસિએટ મેમ્બર્સ છે અથવા તો તે ઓબ્ઝર્વર તરીકે આવેલા છે તેમને આ સંગઠનમાં હજુ ગણવામાં આવતા નથી, જેમાં ભારત અને ચાઇના બંનેનો સમાવેશ થાય છે. આ સંગઠનનું જે સેક્રેટેરિયેટ છે, જે મથક અથવા તો તેનું જે કાર્યાલય કહેવાય, તે જકાર્તા ઇન્ડોનેશિયામાં આવેલું છે. આ આશિયાન જે સંગઠન બન્યું તે એક બેંકોક ડિક્લેરેશન, જે એક મીટિંગ થઈ હતી, કોન્ફરન્સ થઈ હતી, ત્યારે આ સંગઠનનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને આ સંગઠનમાં અલગ અલગ દેશોએ પણ જોડાવા માટે એક અરજી કરી છે. તો આશિયાન દ્વારા આપણે એક આશિયાન +3 સંગઠન પણ જોઈ શકીએ અને આશિયાન +6, કે સૌથી પહેલા 3 દેશોએ અરજી કરી હતી, પછી 6 દેશોએ, બીજા 3 દેશોએ અરજી કરી હતી, એટલે ટોટલ 6 દેશો છે કે જેને અત્યારે ઓબ્ઝર્વર સ્ટેટસ મળ્યું છે અને ઓબ્ઝર્વર સ્ટેટસ અમુક સમય સુધી રહે અને પછી તેના પરમનન્ટ સદસ્ય બની જાય. તો આશિયાન +3માં ચાઇના, જાપાન અને સાઉથ કોરિયાનો સમાવેશ થાય છે અને આશિયાન +6માં આ 3 દેશો તો છે જ, ચાઇના, જાપાન અને સાઉથ કોરિયા, અને ઉપરાંત ભારત, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા પણ આ સમાવેશમાં આવી જાય છે. તો આ આપણે આશિયાન સંગઠનની સામાન્ય માહિતીઓ જોઈએ.
હવે કોઈ પણ જો ન્યૂઝ આવે તો આપણને આટલી વસ્તુ જો આપણી પાસે હોય તો આગળના ન્યૂઝ આપણને આપણે લિંક કરી શકીએ અને સમજાઈ શકીએ. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો અને અમારા ચેનલની રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.